અને પછી નેતીપોટની અંદર એમાં નમક થોડુંક હું એડ કરેલું છે કે જેથી કરીને પાણી આપણા શરીરમાં શોષાય નહીં અને આપણા તંત્રની શુદ્ધિ થાય આ રીતે આપ જોઈ શકો છો આ રીતે જલનેતીની આ જે ક્રિયા છે એનું ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું સૌ જિજ્ઞાસુ યોગ સાધકોએ આ ક્રિયા શીખવા માટે એમાં ખૂબ જ રસ દાખવ્યો અને ખૂબ જ ઉત્સાહપૂર્વક આ ક્રિયાને નિહાળી અને એના વિશેની ચર્ચાઓ કરી અને પ્રશ્નો પૂછી અને માહિતી પણ મેળવી આ રીતે આપણે જમણા નોસ્ટલમાંથી પાણી છે એ જશે અને ડાબા નોસ્ટલમાંથી એ પાણી છે એ નીકળશે મિત્રો આપણે શ્વસન છે એ મોઢા દ્વારા કરવાનું રહેશે માથાને એક સાઈડ નમાવી મોઢું ખુલ્લું રાખી અને આ રીતે આપણે આ ક્રિયા કરી શકીએ છીએ જેના દ્વારા આંખોનું તેજ વધે મગજના રોગો છે એમાં પણ ફાયદો થાય કાનના રોગોમાં ફાયદો થાય સાથે સાથે ધ્યાન એ રાખવાનું કે આ ક્રિયા કર્યા પછી આપણે કપાલભાતી ક્રિયા છે એ મિનિમમ પાંચ મિનિટ કરવી જોઈએ બે મિનિટ કરવી જોઈએ કે જેથી કરીને થોડું ઘણું પણ ક્યાંય પાણી રહી ગયું હોય તો એ આપણા નાક છે આપણા શ્વસન નળી છે એમાંથી એ સાફ થઈ જાય જેથી કરીને આપણને તકલીફ ના થાય આ રીતે મિત્રો આપણે ડાબા નોસ્ટલથી ફરીથી પાછું જલનેતીની ક્રિયા કરીએ અને એ પાણી છે એ જમણા નોસ્ટ્રલથી આપણે નીકાળીશું આ રીતે મિત્રો આ જલ જલનેતિની ક્રિયા છે એ ખૂબ ફાયદાકારક પણ છે અને સાથે સાથે ઘણા બધા રોગોથી આપણે બચી શકીએ છીએ તો આ ક્રિયાનું આજે અમે ડેમોસ્ટ્રેશન કર્યું અને સૌ સાધકો છે એ પણ આના માટે પ્રયત્ન કરશે પણ મિત્રો આ ક્રિયા આપણે કોઈ પણ યોગ શિક્ષકની નિગરાનીમાં રહીને જ કરવી જોઈએ અને શીખવી જોઈએ જેથી કરીને આપણને ક્યાંય તકલીફ થાય નહીં તો આ રીતે અમારા તમામ યોગ સાધકોએ આજે આ ક્રિયા